નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ વિષયની અંદર પાઠ કે ઉત્પાદન ઉદ્યોગ, તો ઉદ્યોગ એટલે શું એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. હવે ઉદ્યોગ એટલે કે જે કુદરતી વસ્તુઓ છે અથવા કુદરતી સંસાધનો છે એને યંત્રોની પ્રક્રિયા દ્વારા નવું સ્વરૂપ આપવાની જે પ્રક્રિયા છે એને ઉદ્યોગ કહેવામાં આવે છે. અહીં આપણે જોઈએ કે માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવાય છે. એટલે કે દાખલા તરીકે શેરડી હોય તો એમાંથી ગોળ કે ખાંડ યંત્રો દ્વારા ઉદ્યોગોની અંદર બનાવવામાં આવે એ કુદરતી સંસાધન છે, સ્વરૂપ બદલાવીને વધારે ઉપયોગ શેરડી કરતાં ગોળ ખાંડનો ઉપયોગ વધારે કરી શકીએ છીએ એને ઉદ્યોગ કહેવામાં આવે છે. હવે ઉદ્યોગનું મહત્વ, તો કે દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગના વિકાસ ઉપર આધારિત છે. દરેક રાષ્ટ્રના વિકાસનો આધાર ઔદ્યોગિક પ્રગતિ ઉપર આધારિત છે. વિકાસ વિના આર્થિક વિકાસ, હવે ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી. ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. દાખલા તરીકે યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશોએ ઉદ્યોગોનો વિકાસ કરી ઔદ્યોગિક વિકાસ સાધી સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. એટલે આ બધા દેશો છે એને ઔદ્યોગિક વિકાસ કરી અને પોતાના દેશનો વિકાસ કરી સમૃદ્ધ અને બન્યા છે. આ રીતે જે દેશના ઉદ્યોગોનો વિકાસ થયો નથી, એટલે કે જે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે, તે દેશો કુદરતી સંસાધનનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. એટલે કે આવા જે ઓછો વિકાસ થયો છે એ પોતાના દેશના જે સંસાધનો છે એનો ઉપયોગ કરી શકતા નથી. પરિણામ શું કરે છે, તો કે દેશો પોતાના કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચે છે, એટલે કે ઓછી કિંમતે બીજા દેશને વેચે છે. એ કાચા માલમાંથી એ વેચીને તે જ કાચા માલમાંથી બનાવેલી વસ્તુઓ મોંઘા ભાવે વિદેશ પાસેથી ખરીદવી પડે છે. એટલે કે એને જે કાચો માલ વેચ્યો હોય છે એમાંથી તૈયાર થયેલો માલ પાછો એને વિદેશમાંથી મોંઘા ભાવે વેચો ખરીદવો પડે છે. પરિણામે એવો ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી અને તેમનો વિકાસ રૂંધાઈ જાય છે. જે એમનો વિકાસ છે એ રૂંધાઈ જાય છે. આ ઉપરાંત દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. એટલે દેશમાં ઉદ્યોગો સ્થાપીએ તો ઉત્પાદનમાં વધારો થાય છે. આ ઉત્પાદન વધે તો શું થાય, તો કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. ઉત્પાદન વધે એટલે લોકોનું જીવન ધોરણ છે એ ઊંચું આવે છે. ઉદ્યોગોમાં રોજગારી મળવાથી લોકોનું જીવન ધોરણ સુધરે ઊંચું આવે છે અને આવક વધવાથી જીવન ધોરણમાં સુધારો થાય છે અને ખરીદ શક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ ખરીદ શક્તિ એની વધે છે.
કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે, આવક વધે છે, ખરીદ શક્તિ પણ વધે છે, આમ થવાથી રાજ્યમાં આર્થિક વિકાસ થાય છે. હવે ઉદ્યોગોનું વર્ગીકરણ, તો ઉદ્યોગોનું આ મહત્વ હતું. હવે ઉદ્યોગોનું વર્ગીકરણ છે એ આ રીતે કરવામાં આવે છે. શ્રમિકોની સંખ્યાના આધારે ઉદ્યોગોના બે જૂથો બનાવી શકાય. એ તો કે મોટા પાયા પરના ઉદ્યોગો, જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધુ હોય તેવા ઉદ્યોગો મોટા પાયા પરના ઉદ્યોગો ગણાય છે. દાખલા તરીકે સુખરામ કાપડ ઉદ્યોગ, આ આપણા દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે અને તેમાં ઘણા બધા માણસો અથવા કામદારોને રોજગારી મળે છે. એ મોટા પાયા પરનો ઉદ્યોગ ગણાય, જેમાં ઘણા બધા માણસો કામ કરતા હોય આ શ્રમિકોના આધારે. જે ઉદ્યોગોમાં નાના ઉદ્યોગપતિઓ ઓછા કામદારોને રોકી અને નાનું ઉત્પાદન કરતા હોય તે નાના પાયાના ઉદ્યોગો ગણાય છે. દાખલા તરીકે સિલાઈ મશીન, પંખા, પાનસરી ઉદ્યોગ, આ બધા નાના પાયા પરના ઉદ્યોગો છે. હવે માલિકીના આધારે તો કે આ ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથમાં, ચાર જૂથોમાં આ માલિકીના આધારેના જે ઉદ્યોગો છે એને ચાર જૂથમાં આપણે વેચી શકીએ છીએ. ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથમાં વેચી શકાય. અંબાણી, ટાટા, બિરલા, અદાણી, બજાજ વગેરે જૂથોની કંપનીઓ કંપનીના ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ કહેવામાં આવે છે, અથવા ખાનગી પ્રાઇવેટ વ્યક્તિ ચલાવતી અને સંચાલન કરતી હોવાથી એને ખાનગી ઉદ્યોગ કહેવામાં આવે છે. રિલાયન્સ ઉદ્યોગ અને હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ એ જાહેર એટલે કે સરકારી ઉદ્યોગ છે. એનું સંચાલન છે અને વ્યવસ્થાપન સરકાર કરે છે, એટલે જાહેર સંસ્થાનો ઉદ્યોગ છે. ઇલેક્ટ્રિક્સ લિમિટેડ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે જેની માલિકી અને વ્યવસ્થાપન સરકાર હસ્તક છે, એટલે કે સરકાર એનું બધું નિયંત્રણ રાખે છે અને ચલાવે છે. આ ઉપરાંત પહેલી વહેલી કાપડની મિલ ની સ્થાપના થઈ અને
આ કાપડ ઉદ્યોગની અંદર 3.5 કરોડ કામદારોને રોજગારી મળે છે અને શહેરની અંદર લગભગ જુદા જુદા શહેરોની અંદર લગભગ 100 જેટલી મિલો આવેલી છે આ ઉપરાંત કાપડ ઉદ્યોગ છે એ ભારતના કયા રાજ્યોમાં વધારે વિકાસ થયો છે તો એ આપણે જોઈએ તો આજે દેશની મોટા ભાગની મિલો મહારાષ્ટ્ર ગુજરાત તમિલનાડુ પંજાબ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રિત થયેલી છે એટલે કે આ કાપડ ઉદ્યોગ આટલા રાજ્યોમાં વધારે ફેલાયેલો છે એમાં મહારાષ્ટ્રમાં કયા શહેરોની અંદર તો કે કોલ્હાપુર પુણે ભિવંડી ઔરંગાબાદ જળગાંવ સોલાપુર નાગપુર વગેરે શહેરોની અંદર કાપડ ઉદ્યોગ વિકસ્યો છે ગુજરાતની અંદર ગુજરાતના સુરત વડોદ ભરૂચ પોરબંદર ભાવનગર રાજકોટ અને વડોદરા વગેરે શહેરોમાં ઉદ્યોગનો વિકાસ થયો છે કાપડ ઉદ્યોગનો આ ઉપરાંત તમિલનાડુમાં કોઇમ્બતુર ચેન્નઈ મદુરાઈ અને આ જગ્યાએ આ શહેરોની અંદર કાપડ ઉદ્યોગ વિકસ્યો છે પશ્ચિમ બંગાળમાં કોલકાતા હાવડા મુર્શિદાબાદ અને શ્રીરામપુરની અંદર કાપડ ઉદ્યોગનો વિકાસ સુત્રા કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં કાનપુર આગ્રા ઇટાવા લખનૌ અને મોદીનગરમાં મધ્ય પ્રદેશમાં ગ્વાલિયર ઇન્દોર ઉજ્જૈન દેવાસ આ ઉપરાંત રાજસ્થાન પંજાબ હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુત્રા કાપડના ઉદ્યોગો વિકસ્યા છે તો આ રીતે કાપડ ઉદ્યોગ ભારતના આટલા રાજ્યના શહેરોની અંદર લગભગ 100 જેટલી મિલો આપણા દેશની અંદર છે હવે ભારતનો કયા દેશોની અંદર વિદેશોમાં અથવા તો કયા દેશોમાં સુતરાઉ કાપડની અને કયા વસ્તુ નિકાસ કરે છે તો કે સુતરાઉ કાપડની નિકાસમાં રશિયા યુકે યુએસ સુદાન નેપાળ ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ના દેશોમાં તેના આ બધા દેશો ભારતના સુતરાઉ કાપડ અને રેડીમેડ વસ્ત્રો અથવા કયા વસ્ત્રોના ગ્રાહકો છે ત્યાર પછી આવશે રેશમી કાપડ તો કે રેશમી કાપડ એ પણ ભારતનો પ્રાચીન પ્રસિદ્ધ જગપ્રખ્યાત ઉદ્યોગ છે ભારતની અંદર ચાર પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે શહતૂત ઈરી તસર અને મૂંગા ચાર પ્રકારના ભારતની અંદર લગભગ 70 મિલો આવેલી છે એમાં મોટા ભાગની મિલો છે એ કર્ણાટક પશ્ચિમ કર્ણાટક પશ્ચિમ બંગાળ તમિલનાડુ કર્ણાટક મધ્યપ્રદેશ ઓડિશા અસમ ત્રિપુરા જમ્મુ કાશ્મીર વગેરે રાજ્યોની અંદર રેશમી કાપડ છે એનો વિકાસ થયો છે આજે આ રેશમી કાપડ છે એ કયા દેશોની અંદર એની નિકાસ કરવામાં આવે છે તો કે રેશમી કાપડ છે એ યુરોપ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં એનો પૂર્વના દેશોમાં થાય છે આ ઉપરાંત જર્મની સિંગાપુર યુએસએ કુવેત મલેશિયા રશિયા યુકે સાઉદી અરેબિયા વગેરેમાં પણ
આ રેશમ કાપડનો વિકાસ અને કયા વસ્ત્રો બને ની વિકાસ કરવામાં આવે છે. હવે શણ ઉદ્યોગ, શણ ઉદ્યોગ એ પણ ભારતનો પ્રાચીન ઉદ્યોગ છે. સૌપ્રથમ ઇસરોમાં 1955 માં શણના ઉદ્યોગ ની સ્થાપના કરવામાં આવેલી હતી. ભારતના શણ ઉદ્યોગ છે એનો વિકાસ મોટા ભાગે પશ્ચિમ બંગાળ રાજ્યની માં વધારે કેન્દ્રિત થયેલો જોવા મળે છે. કારણ કે અહીંયા કપાસના ઉત્પાદક ક્ષેત્રો, કપાસને સંસાધિત કરવા માટે જરૂરી પાણી, વીજળી, રસ્તા એટલે કે જળમાર્ગો, વાહન વ્યવહારની સગવડ, સસ્તા મજૂરો, મોટા બંદરો, વીમા, બેંક, મોટા બજારો, આ બધી સગવડો આ ઉદ્યોગને મળી રહે છે. એટલે મોટા ભાગના ઉદ્યોગો હુગલી નદીના કાંઠે અને પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિત થયેલા જોવા મળે છે. હવે શણ છે એ આને પણ કેટલીક સમસ્યાઓ છે, બધા જ ઉદ્યોગોની સમસ્યા છે, આની એ કેટલીક સમસ્યાઓ છે. કારણ કે આજે શણનો ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, બીજા દેશો સાથે હરીફાઈ કરવી પડે છે, આંતરરાષ્ટ્રીય હરીફાઈ કરવી પડે છે. આ ઉપરાંત ઘણી વખત આની અવેજીમાં ઉપયોગ આવતી હોય એની પણ હરીફાઈ કરવી પડતી હોય છે. એટલે આ બધાની આ શણ ઉદ્યોગની સમસ્યાઓ છે. હવે નિકાસ ક્યાં કરે છે? તો કે નિકાસ યુએસ, કેનેડા, રશિયા, યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુકે વગેરે ભારતના શણના મુખ્ય ઉત્પાદકો છે. રેશમી કાપડ છે એને પણ ચીન પછી બીજા નંબરે છે, એને પણ ચીનના ઉદ્યોગ સાથે હરીફાઈ કરવી પડે છે. કાપડ ઉદ્યોગની કેટલીક સમસ્યાઓ છે. આ કાપડ ઉદ્યોગ એ અમદાવાદ અને મુંબઈમાં કેન્દ્રિત શું કામ વિકાસ થયો? તો કે એના કેટલાક કારણ, તો કે કપાસનું ઉત્પાદક ક્ષેત્ર નજીક, બેંક, વીમા, મજૂર, કારીગર, કામદાર આ બધા અહીંયા સરળતાથી, હવામાન આ બધું સરળતાથી મળી રહેતું હતું. આને કેટલીક સૂત્ર કાપડની કેટલીક સમસ્યાઓ છે. એ સમસ્યાઓ કઈ છે? તો કે એક તો ભારતના જે કાપડ ઉદ્યોગ છે જૂના પુરાણા યંત્રોથી ચલાવવામાં આવે છે. આ ઉપરાંત એને જે કૃત્રિમ કાપડના રેસાના કાપડની પણ હરીફાઈ કરવી પડે છે. આ ઉપરાંત કાપડ ઉદ્યોગ છે એને આંતરરાષ્ટ્રીય બજાર સાથે પણ હરીફાઈ કરવી પડે છે. તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ.